હળવદની જાણીતી રુદ્ર ટાઉનશીપમાં છેલ્લા 20 દિવસથી પાણી નહીં મળતા પાણીના પોકાર ઉઠ્યા. મહિલાઓ નગરપાલિકા કચેરી ખાતે દોડી ગયા. હવે જે હળવદમાં પ્રતિનિધિ વિશાલ જયસ્વાલનો એક વિસ્તૃત અહેવાલ. હળવદની સોસાયટીમાં ચોમાસામાં પાણીના પ્રશ્ને આવેદનપત્ર આપવું પડે તેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થતાં ભારે અફડાતફડી મચી જવા પામી છે. હળવદની ઇટાદેશમી રુદ્ર ટાઉનશીપમાં છેલ્લા 20 દિવસથી પાણીના ધાંધ્યા થયા છે અને મહિલાઓ આ પ્રશ્ને ભારે આકરા તેવર દેખાઈ રહ્યા છે. હળવદ સરા રોડ ઉપર આવેલ સોસાયટીમાં નર્મદા કેનાલ ચાલુ હોય તો પાણી કલાકો સુધી આવે, પરંતુ નર્મદા કેનાલ બંધ થાય એટલે પાણીના ધાંધ્યા થઈ જાય છે તેવી માહિતી અમારા પ્રતિનિધિ સાથેની વાતચીતમાં મહિલાઓ દ્વારા આપવામાં આવી હતી. છેલ્લા 20 દિવસથી પાણી નહીં આવતું હોવાના કારણે મહિલાઓ હેરાન પરેશાન થઈ ગઈ છે. તાત્કાલિક અસરથી યોગ્ય થાય તેવી માહિતી પણ આપવામાં આવી છે. દરમિયાનમાં સોસાયટીના લતાવાસીઓ દ્વારા 2 વાગ્યા સુધી પાણીના ટેન્કરો પહોંચાડવામાં આવે છે, પરંતુ તેમાં પણ ક્યાંક ને ક્યાંક વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવતી હોવાના કારણે આખરે આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આગામી દિવસમાં યોગ્ય નિકાલ નહીં આવે તો માટલા પોર્ટ કાર્યક્રમ આપવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. નગરપાલિકાના પ્રમુખે પણ જણાવ્યું હતું કે આવતીકાલથી પાણી આપવામાં આવશે અને શક્ય એટલું આ જલ્દી પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી.